રાજ્યના હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સુધી માવઠાની અસર રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરતા ગત રોજ મોડી રાતથી કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। સાથે સાથે રાધનપુર માર્કેટ યાર્ડમાં પડેલા કમોસમી વરસાદથી વેપારીઓનું મોટું નુકસાન થવા પામ્યું હતું। માર્કેટ યાર્ડમાં વેપારીઓનો પડેલો માલ કમોસમી પડેલા વરસાદને લઈ પલડી જવા પામ્યો હતો, જેમાં એરંડા, ગવાર, અડદ અને મગ સહિતનો માલ વરસાદી પાણીમાં પલળતા વેપારીઓને મોટું નુકસાન થવા પામ્યું છે। ત્યારે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે સરકારે અમને આગોતરી જાણ ના કરતા અમારો લાખો રૂપિયાનો માલ પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હોવાનો બળાપો મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો। આ કોઈ પણ સરકારી વિભાગ તરફથી જાણ કરવામાં આવેલ નથી। કમોસમી વરસાદથી વેપારીઓને બારી માર પડ્યા હતા, ખૂબ પલળી અને લાખો નુકસાન। માલ કયા કયા માલ પલળે છે? એરંડા છે, ગમ છે, ભાઈ ગવાર છે, અડદ છે, મગ છે, ગવાર છે, એ બધાનું પલળ્યા છે। શું નામ આપનું? મારનો પટેલ, લક્ષ્મણ ભજવ થઈ વેપારી એસોસિએશન પ્રમુખ રાધનભાઈ। વરસાદ થવાથી ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, વેપારીના માલ પલળી ગયા છે, એને ખબર નથી કે અચાનક વરસાદ થતા ખૂબ માલ નુકસાન થયું। શું માગણી? માગણી તો શું નામ છે તમારું? નારાયણભાઈ આજે વરસાદ મળતી નથી અમને ક્યારે। આ 5 વર્ષ દ્વારા નુકસાન થયું, ગવારમાં કાંઈ નથી, કોઈ ખેડૂત મળ્યું, વેપારીને કાંઈ મળ્યું નથી। અત્યારે આટલું નુકસાન છે, ફોટા પાડી જતા પણ કાંઈ મળતું નથી વેપારીને। આ બધા એરંડો, અત્યારે એરંડા પડ્યા, ગવાર પડ્યો, મગ પડેલા, મઠ પડેલા, અડદ તો જુઓ, વેપારીને બધા બારે પડ્યા ઢગલા, કેટલું પડેલું જુઓ। શું નામ તમારું? મુક્તિલાલ।